નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસક્રમ જોઈ રહ્યા છીએ માનવ વસ્તી ચેપ્ટર ભૂગોળમાં માનવ વસ્તી ચેપ્ટરનો, જે અંતર્ગત આપણે આજે એના સ્વાધ્યાયના પ્રશ્નોની થોડીક ચર્ચા કરવાની છે. તો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12ના ભૂગોળનું ચેપ્ટર 2 માનવ વસ્તી એટલે કે હ્યુમન પોપ્યુલેશન, એ અંતર્ગત આપણે ચર્ચા કરીએ તો જે 70% અભ્યાસક્રમ છે એ અનુસાર હું તમને આ પ્રશ્નો છે એની ચર્ચા અત્યારે કરી રહ્યો છું. ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ વર્ણવો, આ પ્રશ્ન છે એનો આપણે અભ્યાસક્રમ અનુસાર એને રાખવાનો થાય છે અને આપણે તૈયારી કરવાની છે. બરાબર, વિશ્વની મોટાભાગની વસ્તી છે એ બહુ મોટાભાગે બહુ થોડા જમીન વિસ્તાર પર વસ્તી છે, રહેલી છે. આપણે અભ્યાસ કર્યો હતો ત્યાં એ સમયે આ ટોપિક છે એ અંતર્ગત આ પ્રશ્ન અંતર્ગત આપણે ભણી ચૂક્યા છીએ. વિશ્વની કુલ વસ્તીના 90% વસ્તી જમીન વિસ્તારના માત્ર 10% ભાગમાં જ વસે છે. દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા આ દેશોની વાત હોય, પછી એમાં લગભગ અડધા કરતા પણ વધારે હિસ્સો છે અહીંયા વસ્તી છે આખા વિશ્વની. આપણે આગળ વધીએ તો બીજો પ્રશ્ન જે હતો એ આપણે અભ્યાસક્રમમાંથી લેવામાં લેવાનો નથી. એના પછી પ્રશ્ન, માનવ વિકાસ એટલે શું, એના માપન વિશેની સમજૂતી, તો તમારે એની વ્યાખ્યા અને એને સમજાવવાની છે. બરાબર છે, માનવ વિકાસની વ્યાખ્યા અને એનું માપન છે એ માટે ત્રણ મહત્વના જે નિર્દેશકો છે, એક છે અપેક્ષિત આયુષ્ય સૂચકાંક, શિક્ષણ સૂચકાંક, આવક સૂચકાંક. અને માનવ વિકાસને અમેરિકન ડોલરની જે ખરીદ શક્તિથી મૂલવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 1990 દર વર્ષે માનવ વિકાસનો એક સૂચકાંક રજૂ કરવામાં આવતો હોય છે. પછી વિશેષ ઘણા બધા ટોપિક છે એને તમે આના અંતર્ગત તૈયાર કરવાનો છે તમારે. પછીનો પ્રશ્ન છે, વસ્તી ગીતતા પર અસર કરતા આર્થિક પરિબળો, જેને આપણે ઉપયોગમાં લેવાનો નથી. હવે આવે છે આપણે મુદ્દાસર પ્રશ્નોની ઉપર. તો વસ્તી ગીતતા ઉપર અસર કરતા સામાજિક ધાર્મિક પરિબળોની ચર્ચા આ પ્રશ્ન રદ કરેલો છે. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન પણ રદ છે. ભારતની વસ્તી નીતિમાં સમાવિષ્ટ બાબતો એ પણ છે નહીં. એના પછીનો પ્રશ્ન છે એ મહત્વનો છે આપણા અભ્યાસક્રમ માટે છે, 70% અભ્યાસક્રમમાં. જો પ્રશ્ન શું છે, ભારતમાં ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તીનું માળખું સમજાવો. તો તમારે શહેરી વસ્તી અને ગ્રામીણ વસ્તી છે એને પાઠ્યપુસ્તક અનુસાર બહુ સરસ રીતે તમે સમજાવી શકો. એના પછી ટૂંકનો અંત લખો એવા ટોપિક ઉપર છે ભારતમાં સાક્ષરતા, એ પણ આપણા ત્રણ ગુણના પ્રશ્નમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. આ બે પ્રશ્ન છે ત્રણ ગુણના છે. ટૂંકનો સ્વરૂપ પ્રશ્ન મુદ્દાસર ઉત્તર આપવાના છે એમાં. પછી સંક્ષિપ્તમાં ઉત્તર આપવા માટે આપણે પ્રશ્નોની વાત કરીએ તો વસ્તી ગીતતા પર અસર કરતા પરિબળો નથી, ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો એ પણ નથી, કારણ આપો સપાટ મેદાન પ્રદેશમાં વસ્તી ગીતતા વધારે હોય છે. મેબી કદાચ ને આ એક પ્રશ્ન હોય શકે. બરાબર છે, પછી વસ્તી માળખામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, માનવ વિકાસ માટે જરૂરી બાબતો સ્પષ્ટ કરો, આ બંને પ્રશ્નો છે. હવે નથી એવા પ્રશ્નની હું વાત કરું છું તો નદીના ખીણ પ્રદેશમાં વધુ વસ્તી હોય છે, શા માટે, કારણ આપો ઊંચા પર્વતો અને ઊંચાઈ આવેલા પ્રદેશોમાં લોકોની ઓછી વસ્તી સંખ્યા રહે છે. પછી ભારતની વસ્તીને વય જૂથો અનુસાર તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ભાગમાં એ પ્રશ્ન પણ નથી. હવે જાઓ એક શબ્દ એક વાક્યમાં પ્રશ્ન છે ત્યાં. બરાબર છે, બે ગુણના પ્રશ્નની વાત થઈ ગઈ પૂરી. હવે વાત કરીએ છીએ એક જ ગુણના પ્રશ્નોની. મિત્રો 31 પ્રશ્નો અહીંયા છે, કેટલા 31. તો આપણે ચર્ચા એની કરવાની નથી વધારે તો, પરંતુ આપણે જોવો તો દુનિયાના
ચાર વિસ્તારો બરાબર, મતલબ કે હું તમને ખાલી ક્રમ કહેતો જઈશ, જે ક્રમ હું બોલો એ ક્રમના પ્રશ્નો છે એ તમારે રાખવાના છે, બાકીના બાદ કરવાના છે. એ 70% અભ્યાસક્રમ અનુસાર હું તમને જણાવીશ. પહેલો, બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવ, 11, 14, 15, 16, 17, 18, 19, 20, 25, 26, 27, 28, 29, 30 અને 31. એમસીક્યુ ક્વેશ્ચન છે એને હજી મેં અલગ તારવા નથી, બરાબર છે, તો એની પછી ચર્ચા કરીશું, બરાબર છે. ત્યાં સુધી તમે આ અભ્યાસક્રમ